આવે છે યસ આવતું જોવું જોઈએ ઓકે તો આજે આપણે ચેપ્ટર 4 નો સબ્જેક્ટ ઇંગ્લિશ ની અંદર આપણે ટોપિક એક નવો જોઈશું ફ્રૂટ્સ વિશે હવે તમને એમ થતું હશે કે મેડમ આ તો અમને ખબર જ છે સો ફ્રૂટ્સ એટલે શું થાય તો બોલો જોઈએ યસ વેરી ગુડ ફળો ફળો આપણે શા માટે ખાઈએ છીએ યસ ફળો ખાવાથી આપણું શરીર જે હોય છે હેલ્ધી તંદુરસ્ત રહે છે એપલ થી બધા એમ કહે છે કે લોહી વધે છે તો તે ખાવું જોઈએ તે સારું છે આપણે કેવું કેતા હોઈએ છીએ કેળા થી કેલ્શિયમ મળે છે બરાબર આવું આપણા મમ્મી પપ્પા દાદા દાદી આપણને રોજ લેતા હોય છે તો વારંવાર આપણને કહે છે કે બેટા ફ્રૂટ્સ છે તો ફ્રૂટ્સ ખા બરાબર ઘરમાં લાવીને મૂકે છે તો તું ખા આવું આપણને કહેતા હોય છે બરાબર તે આપણા આરોગ્ય માટે ખૂબ સારા છે ફળો બરાબર હવે તમને એમ થાય કે મેડમ આજે ફ્રૂટ્સ આ તો અમને આવડે જ છે અમને ખબર જ છે અને આમ કહેવાય પરંતુ આપણે ફરીથી એક વખત જોવાનું છે જેથી કરીને આપણા જે અગાઉનો વિડીયો છે તે આના જ રિલેટેડ છે જેથી કરીને તમને ખબર પડે કે કયા ફ્રૂટ્સને કયા નામથી ઇંગ્લિશમાં આપણે બોલાવીએ છીએ ઘણા ખરાને એપલ છે બનાના છે ગ્રેપ્સ છે આ બધી વસ્તુ ખબર હશે પરંતુ કેટલાક એવા સ્થાનિક હશે કે જે તમને તેનો ઉચ્ચાર કે તેને શું કહેવાય આપણે ઇંગ્લિશમાં તે તમને ખબર નહીં હોય તે તે પણ આપણે આજે જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શું શીખી ગયો પડો પડોમાં આપણે ક્લાસ સ્ટાઇલ જો તમને ખબર છે સફરજનને શું કહીશું બોલો ચલો યસ વેરી ગુડ શું કહીશું એપલ તો એપલનો સ્પેલિંગ શું થાય બોલો જોઈએ ગુડ વેરી ગુડ એ A double P L E apple એટલે સફરજન ચલો સમજાય છે ને ગુડ ચલો A double P L E apple એટલે સફરજન તમારે પણ ઉજ્જવળ સેકન્ડ ટાઈમ બોલું છું તો તમારે પણ સાથે સાથે બોલવાનું છે ઓકે ગુડ ચલો બીજું એક ફૂડ તમે મને તમે જ કહો છો બીજું કોઈ ફળ બનાવવા મને કહો યસ વેરી ગુડ સો કેળું હમણાં કહું છું કેળાને શું કહે છે યસ બનાના બનાનાનો સ્પેલિંગ શું થશે ચલો આવડે છે ને યસ શું થશે બોલો ગુડ બનાના બી એ એન એ એન એ બી એ એન એ એન એ બનાના Yeah.
चीकू शू थाय छे चीकू चलो एक वक्त फरीथी साइलेंट बोली लईए ए डबल बी एल ई एप्पल એટલે સફરજન बी ए एन ए एन ए बनाना बनाना એટલે केळू ओ आर ए एन जी ई ऑरेंज એટલે નારંગી पी ए पी ए वाई ए पपैया એટલે પપૈયું जी आर ए पी ई एस ग्रेप्स એટલે द्राक्ष ऊपर के
गमने आज